हेलो डियर स्टूडेंट्स, स्वागत छे ફરીથી એકવાર તમારું આપણા ફિઝિક્સ ના ઓનલાઈન લેક્ચર ની અંદર। આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 12 એનો ચેપ્ટર નંબર 9 ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ। બરાબર છે, આ ચેપ્ટર ની અંદર અત્યાર સુધીમાં આપણે 20 લેક્ચર જોઈ ચૂક્યા છીએ। બરાબર છે, આપણે આપણા છેલ્લા લેક્ચર માં લેન્સ ઉપર આપણી ટેક્સ્ટ બુક ની અંદર આપેલા અમુક ઉદાહરણો જોયેલા હતા। હવે આપણે જોવા જઈ રહ્યા છીએ લેન્સ ઉપર જ આપણે ટેક્સ્ટ બુક ની અંદર આપેલા પાછળ એક્સરસાઇઝ ની અંદર આપેલા અમુક દાખલાઓ। તો જોઈએ સ્વાધ્યાયનો દાખલો 9.7। તો ચાલો શું કહે છે 9.7। તો કે ભાઈ 9.7 કહે છે 1.5 વક્રી ભવનાક વાળા કાચમાંથી બંને સપાટીઓની વક્ર ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો હોય તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે। જો સૌથી પહેલા તો શું આપ્યું છે, તો કે લેન્સ એટલે કે લેન્સ છે એ જે કાચમાંથી બનેલો છે એનો વક્રી ભવનાક આપેલો છે એટલે કે NL આપેલો છે 1.55। પછી શું કહે છે, તો કે વક્રતા ત્રિજ્યા સમાન હોય એવો લેન્સ બનાવવાનો છે એટલે કે R1 બરાબર હોય R2 એને બરાબર લઈ લઈ R, ચાલો R જેટલી હશે। બરાબર છે, હવે શું કહે છે બહિર્ગોળ લેન્સ બનાવવો છે। લેન્સ કેવો બનાવવાનો છે, બહિર્ગોળ લેન્સ, અને તેની કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે, કેટલી જોઈએ છે આપણે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ। પહેલી વાત, બહિર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ કેવી આવે, કેન્દ્ર લંબાઈ ધન આવે, તો એ આવશે ધન એટલે કે પ્લસ 20 સેન્ટીમીટર। બરાબર છે, હવે શું કહે છે, તો મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા એટલે કે વક્રતા ત્રિજ્યા એટલે R1 R2 ગોતવાના છે। હવે ધ્યાન રાખજો R1 R2 સમાન ભલે આપેલા હોય પણ આપણને ખબર છે કે માની લ્યો કે આ દ્વિબહિર્ગોળ લેન્સ હોય તો આ જે સપાટી માં કારણે આ સપાટી આવાની જે અમાપાત્ર નહીં હોય તો આ જે વક્રતા ત્રિજ્યા હતી આને આપણે કીધું તું R1 અને આ જે વક્રતા ત્રિજ્યા અહીંયા બને છે આને નામ આપેલું હતું R2 R1 R2। તો જો આ R1 છે એ ધન થાય અને R2 છે એ ઋણ થશે, તો અહીંયા હું એમ લખી શકું કે R1 બરાબર પ્લસ R અને R2 બરાબર થઈ જાય માઇનસ R। હવે તો કે મારે આ R કેટલો એજ ગોતીને દેવાનો છે, કાયવાનો ની ગોતી દઈએ કેમ મળશે, કેમ મળશે, તો કહી જો લેન્સ મેકર સમીકરણ, લેન્સ મેકર ફોર્મ્યુલા શું કહે છે જોઈએ। ચાલો લેન્સ મેકર સમીકરણ પરથી શું લખી શકીએ, તો કે 1/2 f1/f ઇક્વલ્સ ટુ એના બરાબર શું થાય, તો કે એના બરાબર થાય NL/NM -1 એને ગુણ્યા 1/R1 -1/R2। NM માધ્યમ એટલે કે લેન્સ ની આજુબાજુનું માધ્યમ, તો કે અહીંયા લેન્સ ની આજુબાજુમાં માધ્યમ શું છે કઈ સ્પષ્ટતા નથી, તો આપણે હવા લઈ શકીએ, તો NM કેટલો થશે, NM1 કેમ, તો કે હવા હોય એટલા માટે લેન્સ ની આજુબાજુનું માધ્યમ એનો વક્રી ભવનાક થાય એ। બરાબર, તો હવે આ જે કિંમત આપણી પાસે છે મૂકી દઈએ, એ કેન્દ્ર લંબાઈ છે 20 1/20 બરાબર NL, NL છે 1.55 1/1 અને ગુણ્યા 1/R1 R1 એટલે પ્લસ R માઇનસ 1/R2 R2 એટલે માઇનસ R। ધ્યાન રાખજો સુકામ R1 પ્લસ લીધા છે, એટલે કે R1 ક્યાં અપાય છે આ બાજુ, R2 કેમ અપાય છે આ બાજુ, તો આ ધન થાય ને આ ઋણ થાય એટલા માટે R1 પ્લસ R લીધા અને R2 લીધા માઇનસ R। બરાબર છે, ચાલો સાદરૂપ આપીએ 1/20 બરાબર 1.55 ઓછા 1 એટલે કે જવાબ આવે 0.
અને આ ઈસુ થઈ ગયું આપણું પ્રતિબિંબ થઈ ગયું શું થઈ ગયું પ્રતિબિંબ થઈ ગયું ધ્યાન રાખજો આ ઈસુ થઈ જશે તો કે આ જે છે એ આપણું પ્રતિબિંબ થઈ જશે આ શું થઈ જશે પ્રતિબિંબ તો આ જે કિરણો આવ્યા એ અહીંયા ભેગા થઈ ગયા એટલે વાસ્તવિક પ્રતિબિંબ થયું એકચ્યુઅલી કેવું પ્રતિબિંબ છે વાસ્તવિક કેમ કે જુઓ સાચું કામ ભેગા થાય છે ને એટલા માટે વાસ્તવિક પ્રતિબિંબ આવવા મળશે તો આ પી છે એ શું થઈ જશે વસ્તુ તો આ જે 12 સેન્ટીમીટર એ ખરેખર થઈ ગયું વસ્તુ અંતર હવે તો કે આ છે શું આ આ શું થાય તો કે આ થાય આપણું પ્રતિબિંબ અંતર બરાબર ને આ જે છે આપણું પ્રતિબિંબ અંતર ધ્યાન રાખો યુ કઈ બાજુ છે આ બાજુ પ્રકાશના કિરણોની દિશામાં તો એ પણ ધન વી કઈ બાજુ છે એ પણ આ બાજુ તો એ લગભગ આપણને ધન જ મળશે જોઈએ આપણે જે ધારણા કરેલી છે પ્રમાણે જ મળે છે કેમ મળે તો કે છે જ ને આપણી પાસે ભાઈ લેન્સ નું સમીકરણ એક ના છેદ માં એમ બરાબર એક ના છેદ માં વી ઓછા એક ના છેદ માં યુ એક ના છેદ માં એમ કેટલો આપેલો છે વીસ એક ના છેદ માં વીસ બરાબર એક ના છેદ માં વી એ તો ગોતવાનો છે વી તો માઇનસ યુ યુ આપેલો છે સર આર્ય બાર એટલે એક ના છેદ માં બાર તો વી આ બાજુ લઈ જઈએ તો શું થઈ જશે તો કે એક ના છેદ માં વીસ વત્તા એક ના છેદ માં બાર બરાબર એક ના છેદ માં વી ચાલો તો એલસીએમ લઈ ગયો શું આવશે એલસીએમ આવશે આનો 5 × 20 અને કેટલા થાય 4 × 12 એટલે કેટલો એલસીએમ આવશે 4 × 12 ને 12 × 5 = 60 આવશે એલસીએમ 60 એટલે 20 × 60 વત્તા 12 × 5 = 60 બરાબર 1/V તો V બરાબર કેટલા થાય ઊંધા કર નાખો V બરાબર 60 એના છેદમાં 5 ને 8 60/8 કરો કેટલા થશે જો 8 × 7 = 56 એટલે 60/8 એ જવાબ આવે 7.5 એટલે કે V બરાબર 7.5 યુનિટ આવે સેન્ટીમીટર પ્રતિબિંબ લેન્સ ની જમણી બાજુએ 7.5 સેન્ટીમીટર અંતરે રચાશે બરાબર છે કે નહીં બરાબર છે સર હવે તો કે બીજો જોઈએ બી એમાં શું કીધું છે આપણને હવે એક અંતર્ગોળ લેન્સ મૂકવાનો છે એવો લેન્સ છે અને એની કેન્દ્ર લંબાઈ આપેલી છે આપણને 16 સેન્ટીમીટર હવે એક અંતર્ગોળ લેન્સ લઈ લઈએ આ દેખી આપણો અંતર્ગોળ લેન્સ કિરણો આવી રીતે કઈક આવતા હતા જતા હતા અહીંયા ભેગા થતા હતા અહીંયા આપણે મૂકી દીધો અપાય અંતર્ગોળ મૂકી દીધો ને એટલે હવે માની ગયો કે કિરણો એને કે અહીંયા ભેગા કરી દીધા આ દેખી ગયો આપણું આઈ આની જેમ જ પી એટલે આ પાછી વસ્તુ તરીકે વર્તે આ એટલે પ્રતિબિંબ તરીકે વર્તે બરાબર ને બરાબર છે અહીંયા કેન્દ્ર લંબાઈ 16 સેન્ટીમીટર આપેલી છે પણ અંતર્ગોળ લેન્સ છે એ કેવી થાય -16 સેન્ટીમીટર બરાબર ને અંતર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ નેગેટિવ હોય એટલે એ થઈ જાય -16 પી શું થઈ જશે પી આપણો આભાસી વસ્તુ આ શું થઈ જશે આઈ આઈ થઈ જશે વાસ્તવિક પ્રતિબિંબ ચલો કઈ વાંધો નહી એ જ રીતે આઈ થી આઈ સુધીનું અંતર
सूत्र सोल मतलब ध्यान रखो अड़तालीस सेंटीमीटर आपने प्रतिबिंब मळशे प्रतिबिंब लेंस की जमणी बाजू खरेखर जो लाल बिंदी बताई दो ने कई आतु हे आज किरण आया लखी लो पछी आपणे आगळ वधीए चलो हवे आगळ वधीए हवे जोईए स्वाध्यायनो 9.9 मो दाखलो 9.9 तो शुं कहे छे दाखलो वस्तु अंतर u बराबर चौदह सेंटीमीटर ध्यान रखो आ बाजू माइनस चौदह सेंटीमीटर आज वस्तु ऊंचाई आपेली आपने के वस्तु ऊंचाई आपने कही एच तो एच आपने आपने त्रण सेंटीमीटर बराबर हम शू कह लेंस वडे मळता प्रतिबिंब नु वर्णन करो पहला एवं कीधेलू लेंस
વસ્તુને લેતી દૂર લઈ જઈ જવામાં આવે તો શું થશે? પેલા એ ગુતવાનું કીધું છે કે લેન્સ વડે જે પ્રતિબિંબ મળે છે, જે કાંઈ જ્યાં મળતો પ્રતિબિંબ એના એનું વર્ણન કરવાનો મતલબ ટૂંકમાં કહું તો પ્રતિબિંબ અંતર v કેટલું હશે, પ્રતિબિંબની ઊંચાઈ એટલે ડેશ કેટલી હશે, આટલું ગોતીને દેવાનું છે. બરાબર છે? તો સીધી વાત છે, એ તો બહુ જ સહેલાઈથી મળી જાય. જોઈએ આપણે પહેલું તો કેમ મળે, સૌથી પહેલા પ્રતિબિંબ અંતર v કેમ મળે? તો કે લેન્સના સૂત્ર પરથી, લેન્સના સૂત્ર પરથી 1/14 = 1/21 = 1/14 આના બાજુ લઈ જાઓ માઈનસ થઈ જશે, એટલે કે 1/b બરાબર શું થશે? આ બાજુ આવી જાય તો -1/21 - 1/14. બરાબર છે? તો હવે જોઈએ આગળ, બરાબર શું થઈ જશે? 7 × 14 = 7 = 21, એટલે કે એનો લસાઅ શું થશે? શું થશે? 42. તો 2 માઈનસ અને માઈનસ 3, ચલો તો હવે કેટલા થાય? -5/43, એટલે કે v બરાબર કેટલા થાય? ઊંધું પર ગયો 45/5, એટલે કે v બરાબર કેટલા થાય? 8.4. -8.4 cm. ધ્યાન રાખો, માઇનસ મેળા એટલે પ્રતિબિંબ ક્યાં બાજુ? આ બાજુ રચાતું હોય એટલે કેવું હોય? એનો મતલબ કેવું હશે? વેરી ગુડ, આભાસી પ્રતિબિંબ હશે. કેવું હશે? આભાસી પ્રતિબિંબ રચાતું હશે. તો એનો મતલબ એમ લખી શકીએ, અહીં ઋણ નિશાની સૂચવે છે કે પ્રતિબિંબ લેન્સની ડાબી બાજુએ અને આભાસી હશે. લેન્સની ડાબી બાજુએ અને આભાસી હશે. બીજું હજી આપણને શું શોધવાનું કીધું છે? આપણે હજી એક વસ્તુ કહેવાની છે કે એની હાઈટ કેટલી, એ પણ કહીએ ને. કેવું હશે? નાનું મોટું વાળા જેવડું કેવડું હશે? તો એ કેમ મળે? તો કે મોટાવણીના સૂત્ર ઉપરથી મોટાવણી m બરાબર શું થાય? v/u યાદ છે ને? લેન્સના મુખ્ય સૂત્રમાં અહીંયા માઇનસ આવે એટલે મોટાવણીમાં પ્લસ આવે. v/u v કેટલો આપેલો છે? આપણને મળ્યો -8.4. u કેટલો છે? u છે આપણી પાસે -14. માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, તો m બરાબર કેટલા થાય? 8.4, એને ભાગ્યા આપણે કરીએ 14, તો 8.4 ભાગ્યા 14 જવાબ આવે 0.6. કેટલો જવાબ આવે? 0.6. જો મોટાવણી કેવી છે? લેસ ધેન 1. મોટાવણી m કેવો છે? લેસ ધેન 1. તો પ્રતિબિંબ કેવું હોય? નાનું હોય, મોટું હોય કે એવડું જ હોય? એક કરતા નાની મોટાવણી એનો મતલબ પ્રતિબિંબ નાનું. લેસ ધેન 1 છે તો પ્રતિબિંબ વસ્તુ કરતા
નાનું હશે, બરાબર છે? તો ફાઇનલી આપણે એમ કહી શકીએ કે પ્રતિબિંબ કેવું મળશે, તો કે આભાસી. અને બીજી એક વસ્તુ, ચતુ હશે કે નહીં ભાઈ? કેમ કે જો મોટાવણી પ્લસ મેડી છે, બીજો એક સૂત્ર છે m બરાબર h રેસ અપોન h, યાદ છે ને? m બરાબર h રેસ અપોન h. હવે અહીંયા m તો જ પ્લસ મળે, જો h રેસ એ પ્લસ હોય અને h એ પ્લસ હોય અથવા તો કઈ માઇનસ હોય. આપણને ખબર છે s તો કેવા છે, પ્લસ જ છે, તો આ મતલબ h રેસ એ પ્લસ જ હોય, બરાબર ને? એટલે પરથી એમ કહી શકીએ કે પ્રતિબિંબ કેવું હશે, ચતુ હશે. કેવું હશે? ચતુ હશે. ટૂંકમાં પ્રતિબિંબ ચતુ, આભાસી અને વસ્તુ કરતા નાનું હશે. આમ પ્રતિબિંબ ચતુ, આભાસી અને વસ્તુ કરતા નાનું હશે, બરાબર છે? વસ્તુ કરતા કેવું હશે, નાનું હશે. અચ્છા હજી એક પૂછેલું છે, શું પૂછ્યું છે બીજું? બીજું એવું કહે છે કે જો વસ્તુને લેન્સ થી વધુ દૂર લઈ જવામાં આવે તો શું થશે? આ વસ્તુ છે ને દૂર 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 લઈ જવામાં આવે તો શું થશે? શું થશે? આપણને ખબર છે વસ્તુ અનંત અંતર વહી જાય. ક્યાં વહી જાય? અનંત અંતર વહી જાય. અનંત અંતર વહી જાય તો એનું પ્રતિબિંબ ક્યાં મળે? એનું પ્રતિબિંબ મળે દ્વિતીય મુખ્ય કેન્દ્ર ઉપર. એટલે કે અંતર્ગોળ લેન્સ છે અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર અહીંયા ક્યાંક હોય તો અહીંયા ક્યાંક મળે. અચ્છા કેટલો હોય? તો કે 21 સેન્ટીમીટર છે કેન્દ્ર લંબાઈ, એની 21 સેન્ટીમીટર છે, તો અહીંયા ક્યાંક મળે આપણને, તો 21 સેન્ટીમીટર હોય. અત્યારે કેટલું છે આપણને? 7.4 સેન્ટીમીટર. અત્યારે અહીંયા ક્યાંક છે? અત્યારે અહીંયા ક્યાંક છે. જેમ 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 દૂર જતા જાય છે એમ શું થતું જતું હશે? તો પ્રતિબિંબ લેન્સ થી દૂર જતું હશે. અને જ્યારે અનંત અંતર લઈ જવામાં આવશે ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાશે? મુખ્ય કેન્દ્ર ઉપર રચાશે, બરાબર ને? ચાલો વેરી ગુડ. તો અહીંયા આપણે લખી શકીએ કે વસ્તુને અનંત અંતરે અંતરે લઈ જતા પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાશે. આમ જેમ જેમ વસ્તુને લેન્સ થી દૂર લઈ જશું, દૂર લઈ જશું તેમ તેમ. અચ્છા આપણે લેન્સ થી દૂર લેતા જશું, બરાબર? અમે અંતર વયા જાય તો ક્યાં પહોંચ્યું? મુખ્ય કેન્દ્ર પ્રતિબિંબ પહોંચી ગયું. અને આપણે કહી શકું કે જેમ જેમ વસ્તુ આમ દૂર જાય પ્રતિબિંબ કેમ જાય છે? આમ દૂર જાય છે લેન્સ થી, તેમ તેમ પ્રતિબિંબ પણ લેન્સ થી દૂર જશે. પરંતુ દૂર એટલે બહુ દૂર નહીં જાય, મેક્સિમમ કેટલું દૂર જશે? બસ ખાલી મુખ્ય કેન્દ્ર સુધી. જેવો વસ્તુ અનંત અંતરે જાય એટલે પ્રતિબિંબ ક્યાં હશે? મુખ્ય કેન્દ્ર પર બનશે, બરાબર? તેમ તેમ પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર આપણે પહોંચશે, દૂર જશે અને નાનું થતું જશે, નાનું નાનું થતું જશે.
જો ભાઈ આપણને ખબર છે અનંત અંતરે વસ્તુ હોય ને એનો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પણ મળે પણ કેવું મળે એકદમ નાનકડું ટીંડુકડું મળે ટીંડુકડું એટલા માટે મેં એવું કીધું કે જેમ જેમ દૂર જતું જશે એમ એમ નાનો થતું જશે અને મુખ્ય કેન્દ્ર તરફ જશે બરાબર છે તો આ દાખલો ફટાફટ તમારી બુકની અંદર લખી લ્યો જલ્દીથી ચાલો મિત્રો તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ બરાબર છે હજી થોડા એવા દાખલાઓ આપેલા છે લેન્સ ઉપરના કે જે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું તો આવજો મિત્રો બાય બાય